ગુજરાતમાં કોરોના વાયરસનો પગ બેસારો. રાજકોટ અને સુરતમાં એક એક પોઝિટિવ કેસ, અન્ય બે કેસ પણ શંકાસ્પદ. આરોગ્ય વિભાગે કરી પુષ્ટિ. ગુજરાતના લોકો ડરે નહીં, સીએમ બોલ્યા. સરકાર સંપૂર્ણ રીતે સજ્જ, વાયરસ સામે લેવાઈ રહ્યા છે જરૂરી પગલાં. પીએમ મોદીની અપીલના પગલે રવિવારે ટ્રાન્સપોર્ટ સેવા બંધ. રવિવારે એસટી અને બીઆરટીએસ બસો નહીં દોડે. કોરોના વાયરસની અફવા ફેલાવવી પડી ગઈ ભારે. આણંદમાં એક વ્યક્તિ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. સોશિયલ મીડિયા પર કોરોના મુદ્દે વહેતો કર્યો હતો ખોટો મેસેજ. ભારતમાં 4 લોકોના મોત, 194 લોકો કોરોના વાયરસના પોઝિટિવ. વિશ્વભરમાં 10,048 લોકોના અવસાન. સૌથી વધુ ઇટાલીમાં 3,405 લોકો મોતને ભેટ્યા. આખરે 7 વર્ષે દિલ્હીની નિર્ભયાને મળ્યો ન્યાય. 4 આરોપીઓને વહેલી સવારે અપાઈ ફાંસી. નિર્ભયાની માતાએ કહ્યું, અંતે મળ્યો ન્યાય. મધ્યપ્રદેશના રાજકારણમાં પૂર્ણ થયું કમલનાથનું ઓક્સિજન. દિગ્વિજય બોલ્યા, અમારી પાસે નથી જરૂરી સંખ્યાબળ. સીએમ કમલનાથ આપી શકે છે રાજીનામું.